વિશ્વકર્મા જયંતિ અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 68મા જન્મદિને દેશભરમાંથી શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. 4 વર્ષ પહેલા વડાપ્રધાને નર્મદા નદી ઉપરનો સરદાર સરોવર બંધ રાષ્ટ્રને અર્પણ કરી ગુજરાતને નંદનવન બનાવવાનો તથા સ્વચ્છ ભારત અને સ્વચ્છતા એ જ સેવાના સૂત્ર સાથે દેશને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. માનનીય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ, સફાઈ અભિયાનની અપીલને આ 4 વર્ષ પૂર્ણ થવા ગયા છે ત્યારે આપણા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે એક પરિપૂર્ણ તેની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે થઈને આપણા માનનીય વડાપ્રધાન શ્રીજી સફાઈ યોજના અંતર્ગત આજરોજ તારીખ 15થી જે 2 ઓક્ટોબર સુધી સફાઈ યોજનાનો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે અને કીધું છે કે સફાઈ ઈ જ સેવા છે એને ચરિતાર્થ કરવા માટે અમો નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અમો ઓખા દ્વારકા બેટ જેટી વચ્ચેની યાત્રાધામની જે જેટી આવેલી છે ત્યાં સફાઈ યોજનાનો કામ ચાલુ કરેલું હતું અને સર્વે સાથીઓએ એક સફાઈ અને સેવા છે એના અંતર્ગત આજ સફાઈ યોજનામાં સંપૂર્ણ બધા નગરપાલિકાના કર્મચારીઓ જોડાય અને આ કામ પૂર્ણ કર્યું છે અને અપીલ કરીએ છીએ કે તારીખ 2 ઓક્ટોબર સુધી આપણે આ સફાઈ સેવાના નરેન્દ્ર મોદી સાહેબના વિચારને આપણે ચરિતાર્થ કરીશું અને 2 ઓક્ટોબર સુધી ઓખાને સંપૂર્ણ ઓખાને સ્વચ્છ બનાવવા માટેનું કાર્ય અમે પૂર્ણ કરીશું.